સદગુરુ મહારાજ રામદેવજી મહારાજ સનાતન અધિકારી હોય, જૂનો જૂનો જોગીડો હોય, મારવાડ ની વાત વાણી છે. માલદે ભૂલ્યો તો ભૂલેલા માલદે ને ઉપાધિ પાછો વાળ્યો. કોઈ વાર ગુરુ મહારાજ મળી જાય, આવો પંથ કોણે બતાવો, એ રોલ માલા જાગો તમે જુના જુના જો ગીરે ધીરે ધીરે આવો પંથ કોણે બતાવો, એ રોલ માલા તમે જુના જુના જો ગીરે ધીરે ધીરે સોના કેરી નગરી માલા રૂપા કેરા સાજા રે જ
માલા કાંટા કે રિવાડ્યું નવ કરીએ રે રાઉ એ જાગો મહારાજ ના તું ના જો સાધુડા ના ઘર માં માલા સોરી ના કરીએ સાધુ કેરા ઘર મારે માલ દે સોરી નવ કરીએ ધીરે ધીરે હજી આપણે જોઈ તીર વસ્તુ માગી લઈએ એ જાગો મારા જૂના જૂના જો માલ દે ના ઘરે સતી એ રૂપારાણી બો મહારાજ ના જો ના જો ધીરે ધીરે આવો પંત કોણે બતાવ્યો રાહુલ માલા આવાજ છે જયારે રૂપા રાણી રૂપામૈયા ગુરુ મહારાજ મેઘધારુ બાપાના વાયકે પાટે જાય મોજડી લઈને જયારે માલદે સાંકડી શેરીમાં ઉભો આડો ઉભો રે ત્યારે રૂપાદે મળે છે ત્યારે રૂપાદે એની શાન ઠેકાણે લાવવા માટે આ કહે છે માલા આવો પંથ તને કોને બતાવ્યો ને તો જૂનો જૂનો જોગી છો ભાઈ જાગી જા મારવાડ ની અંદર મેવાસા નગર નો જે રાજવી માલો એને બે રાણીઓ સંદ્રાવળી અને રૂપાદે રૂપાદે રાણી જે હતા એ માનીતા રાણી હતા એમની ઉપર માલદે ને વધારે નજર પ્રીતિ હતી અને જે સંદ્રાવાળી હતા એની ઉપર પ્રીતિ ઓછી સંદ્રાવાળી વારંવાર માલદે ને રૂપાદે પ્રત્યે ફરિયાદ કર્યા કરે અને કોઈ ને કોઈ ભૂલ બતાવ્યા કરે એનું માન ઘટાડવા માટે રૂપાદે ધર્મ પ્રેમી સરદારો અને વિશ્વાસુ અને જે સંદ્રાવળી હતા એ રાજભોગ ને ભોગવનારા રાણી હતા એક દિવસની વાત છે
અધિકાર જયારે જાગૃત થાય, ભાઈ પૂર્વ નો અધિકારી હોય અને જયારે અધિકાર જાગૃત થવાનો હોય દોડાદોડ મસી ગઈ છે. આ દાસી પણ ઓટા પર દોડીને સડી જાય છે. ઈ વખતે જે એના શિર ઉપર જે બીડું હોય, બેડલું પાણી નું ભરેલું, ઈ એમને સ્થિર થઈને દિવસે દાસી ને બોલાવી ને એમ કીધું, આતે મેં જોયું તે શું હતું એની વાત મને કરો. દાસી જયારે વાત કરી ત્યારે રૂપાદે ના મન ની અંદર જે જૂની વસ્તુ પડી હતી જાગૃત થઈ અને કીધું, તો બેન મારે પણ ગુરુ મહારાજ ના શરણે જાવું છે. કે બેન તમે તો રાજરાણી છો અને આ માર્ગ તો ખાનાની ધાર જેવો છે. લજ્જા પોતાને લોકવાની તેવડ હોય તો આ માર્ગની ઉપર ચાલી શકાય તેવું છે. એટલે ગમે તે થાય પણ મારે આ સદગુરુ મહારાજ નું આથી શરણ જવું છે. કે આથી એવો કયો ધર્મ કે જે બેડું વગર ઉલે આકાશમાં ઉભું રહ્યું છે, ભલે તો મારે ગુરુ મહારાજ ને પૂછીશ. દેખધારું બાપુને ઉગમસિંહ બાપુને પૂછીને હું કાલે જવાબ આપીશ. બેન ગુરુ મહારાજ મેઘધારું બાપુ અને ઉગમસિંહ બાપુને પૂછે છે તો કહે છે, રૂપાદે તો અધિકારી જીવાત્મા બેન છે અને જો ઈ તરશે તો માલદે ને તારશે, જો માલદે તરશે તો આખી મેવાડ ની ધરતી જે મેવાડ નો પ્રજા છે એને સુખ શાંતિ નો અનુભવ થશે. રૂપાદે જો આ ધર્મ ને પંથે વળે તો માલદે જરૂર વળશે. આવું મનમાં વિચારી બંને વિચાર કર્યો, કહેજો તમે તારા આષાઢી બીજ આવે બીજ ને દિવસે આપણે મચંડા રચીએ, ગુરુ મહારાજ પાઠ માંડી વાયક બધાને ગદગંગા ને એકત્ર કરી જોતને અંજવાળે ભક્તિ ને માર્ગે રૂપાદે ને વાળે. દાસીએ રૂપાદે બાને વાત કરી કે વા આમ છે આષાઢી બીજ આવી છે. રૂપાદે પૂજા ને બાને રૂપાદે ને દાસી લઈને જાય ગુરુ મહારાજ ને શરણે. મહાપંથ બતાવ્યો, મુક્તિ નો માર્ગ બતાવ્યો છે અને કીધું છે, બેન બા ધર્મ થી નજીક રહેવાનું અને પાપ થી દૂર રહેવાનું, પ્રેમ ભાવ નિષ્ઠા બને તેટલી સેવા કરવાની, જીવ ઉપર દયા રાખવાની. રામદેવજી મહારાજ ના જે 26 ફરમાન હતા એ ફરમાનો ની વાત રૂપાદે ને કરી છે. ટૂંકમાં કહીએ તો બીજી બીજ આવે છે, પાટ ને વાય કે રૂપાદે જાય છે ને માલદે ને ખબર ચંદ્રા વાળી રાડી એ સાટી કરી છે. અને માલદે જ્યાં મેઘધારુ બાપુ ને આશ્રય માં આવીને જોયો ત્યાં ભજન સત્સંગ કીર્તન ચાલી રહ્યો છે. ભક્ત ગત મંડળ માલદેવ વિચાર કર્યો, આ મોજડી રૂપાદે ને એક ની પાસે જ આ રાજરાણી પાસે આવી મોજડી હોય, મોજડી લઈ માલદેવ ઉયા ગયા. આપણી શેરીમાં ઉભા રહ્યા રૂપાદે આવે છે, એના પગમાં બીજી મોજડી જોઈ. માલદેવ ના મન ની અંદર આ મોજડી તો હું લઈને આવ્યો ને આ મોજડી ક્યાંથી આવી, ત્યારે એમ કે આ માલા આવો પંથ તને કોને બતાવ્યો. ભાઈ માલદેવ ભક્તિ ને માર્ગે વળે છે,
ગુરુ મહારાજ ના શરણ ને અને પદ ને ઉજ્જવળ કરે સ્વાય આવા અનેક ગુરુ મહારાજ ની વેલડી એ ફળ લાગ્યા છે. જેનર ગુરુ ના શરણે ગાય ઉતરી ગયા હો પારે. વિરાસત ગુરુ ની વેલડીએ દત ફળ લાગ્યા રે.